સ્ટ્રેન્થ અને ત્યારબાદની આ વીકનેસ જે છે તે હવે આજના દિવસોમાં કન્ટિન્યુ રહેશે, તો પછી થોડોક માર્કેટ આના ઉપર નેગેટિવ રિએક્ટ કરતું દેખાઈ શકશે. પણ સ્ટીલ ઇન્ડેક્સ આપણને એટલો મોટો નેગેટિવ નથી દેખાઈ રહ્યો અને ના તો સ્ટોક સ્પેસિફિક એક્શનમાંથી એટલી મોટી નેગેટિવિટી દેખાઈ રહી છે, તો હજુ પણ અહીંયા હોપ પોઝિટિવ સાઈડ ઉપરના જ છે. માર્કેટ ખુલી ચૂક્યા છે, તમે જુઓ 11,900 ની ઉપર જ હજુ આપણે સસ્ટેન થતા દેખાઈ રહ્યા છે. મિડકેપની અંદર થોડું પ્રોફિટ બુકિંગ છે, બેંક નિફ્ટીમાં 5% ઘટાડો છે. પણ સ્મોલ કેપ જુઓ તો ત્યાં હજુ પણ આપણે એક ટીક જે છે તે ગ્રીન સાઈડ ઉપરની જ જોઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક એક્શન સન ફાર્મા 1.5% મજબૂત, યસ બેંકમાં પણ 1%થી વધુની મજબૂતી, એચડીએફસી પાવર ગ્રીડ, ટીસીએસ, એચડીએફસી બેંક, આઈશર મોટર્સ આ બધા કાઉન્ટર્સ છે જ્યાં આપણે એક સ્ટ્રેન્થ આવી રહ્યા છે. વીકનેસ ક્યાં બની રહી છે તો ભારતી એરટેલ, આઈસીઆઈસી બેંક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વેદાંતા અને ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર્સમાં વીકનેસ તરફનો ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો છે. પણ સ્ટીલ બ્રોડર માર્કેટ તરફથી હજુ પણ હોપ નિશા યથાવત દેખાઈ રહ્યા છે. ક્લિયરલી તમે જુઓ તે લોજિસ્ટિક કાઉન્ટર્સનો દબદબો આજે છે. પહેલા ટ્રેડમાં લિબર્ટી શૂ, જી શિપિંગ સાથે ચંબલ ફર્ટિલાઇઝર આ બધા બીજા કાઉન્ટર્સ પણ છે જે ટેકો આપી રહ્યા છે. ખાસ કરીને તમે જો જી શિપિંગને જોશો તો 100 DMA ક્રોસ કરતો, ચંબલ ફર્ટિલાઇઝર 52 વીકના હાઈ સાથે. સાથે તમારી નજર કહી શકાય એફએનઓ તરફ પણ હોવી જોઈએ, જ્યાં આપણે કેડિલા હેલ્થ, એનએમડીસી, મનપ્રમ ફિનાન્સ, યસ બેંક, ઓરોબિંદો ફાર્મામાં સારી એવી એક તેજી જોઈ રહ્યા છે. પણ દબાણ છે ઉજ્જીવન, આઈડીબીઆઈ બેંક, રિલાયન્સ પાવર, તો પીસી જ્વેલર્સ, સાથે તમે જો ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, પીએનબી વધુ વીક થતા અહીંયા જોવા મળી રહ્યા છે. ઇવન મારુતિ સુઝુકી જો ટીક બાય ટીક નેગેટિવ ટ્રેડ બનતો દેખાઈ રહ્યો છે. પણ આજે પહેલો ટ્રેડ તમે જો ક્લિયરલી બધા ઇન્ડાઇસીસ પર નેગેટિવ છે, પણ માર્કેટ બ્રેથ તમે જોશો તો સ્લાઇટ પોઝિટિવ જોવા મળી રહી છે. અને સુનિલજી જે રીતે ગતિ જેવા અને સ્નોમેન, લોજિસ્ટિક, પટેલ ઇન્ટિગ્રેટેડ બધા જ તમે જો અત્યારે ખાસ કરીને લોજિસ્ટિક કાઉન્ટર્સ જુઓ તો સારી એવી તેજીમાં છે. આપનો વ્યૂ અહીંયા શું બને છે? સો આઈ થિંક તમે જોશો તો ગઈકાલે એક ગ્લોબલી ઇલ્ડ ગ્લોબલી હેઝ ફોલન સબસ્ટેન્શિયલી, અને રીઝન ઇઝ દેટ ધેર ઇઝ અ સ્લો ડાઉન, ધેર ઇઝ અ ફિયર, ધેર ઇઝ અ ગ્લોબલ સ્લો ડાઉન ઇન ધ વર્લ્ડ ઇકોનોમી. એન્ડ ઇફ દેટ ઇઝ સો, આઈ થિંક ધ લોજિસ્ટિક બિઝનેસ ઇઝ ધ ફર્સ્ટ વન ટુ ગેટ હિટ, બીકોઝ જ્યારે ટ્રેડ વોલ્યુમ ઓછું થઈ જાય તો તમારે આઈ થિંક મોટું થાય. સેકન્ડ, કંપની લાઈક ગતિ, દે આર કમાન્ડિંગ એ વેરી એક્સપેન્સિવ લેસન, 31-32ના પીઈમાં મળી રહ્યું છે. આઈ ડોન્ટ થિંક યુ કેન બેઝિકલી મેક મની એટ ધેટ. તમે એજિસના પણ પરિણામો જો તો સુધર્યા છે, તમે પાછલા દિવસોમાં અમુક જો લોજિસ્ટિક કંપનીઝના પરિણામો જો થોડો સુધરતા દેખાયા છે, તો આપણે શું જીએસટીના કારણે જે થોડો બદલાવ આવ્યો છે એની એક ઇમ્પેક્ટ હોઈ શકે? તો આઈ થિંક તમારી વાત સાચી છે કે સમ ઓફ ધ કંપનીઝ હેવ ડન બેટર, બટ ધેટ ડઝન્ટ મીન કે એક આગળ જતા કન્ટ્રી, બીકોઝ અત્યારે જે ફિયર અત્યારે દેખાય છે ગ્લોબલ ઇકોનોમીનું સ્લો ડાઉન થાય, અને જો ગ્લોબલ ઇકોનોમીમાં જો સ્લો ડાઉન થાય એની અસર લોજિસ્ટિક કંપનીને પણ આપી શકે. તમે જે વાત કરી માર્ચ 2019, આઈ થિંક દેટ ટાઈમ સિચ્યુએશન રિલ ડિફરન્ટ. અત્યારે એક કન્સર્ન છે, આઈ ડોન્ટ નો વેધર ઇઝ ગોઈંગ કન્સર્ન ગોઈંગ ટુ પ્લે આઉટ વેલ ઓર નોટ. અને ઇન્ડિયામાં જો જીએસટી ડેફિનેટલી આપણે એપ્રિલ મહિનામાં મોર ધેન 1 લેખ કલેક્શન જોઈને કદાચ એ પણ એવું દેખાતું જોવા મળે તો એને બેનિફિટ. આઈ થિંક ઓલ ગુડ થિંગ ધ પ્રાઇઝ રેન, એટલે આ લેવલથી આઈ વુડન્ટ બી વેરી કમ્ફર્ટેબલ, બીકોઝ વેલ્યુએશન પણ એવા કોઈ સસ્તા નથી કે મને એક્સાઇટેડ કરે. ડેફિનેટલી આઈ વુડ નોટ બી બાઇંગ ઇન એની ઓફ ધીસ લોજિસ્ટિક કંપનીઝ. ઓકે, તો આ લોજિસ્ટિક કાઉન્ટર માટેનો હજુ કન્સર્ન છે. આજે થોડુંક પ્રોફિટ બુકિંગ જોઈએ તો સ્પાઇસ જેટના કાઉન્ટરમાં દેખાઈ રહ્યું છે 4.25% સુધીનું. શું લાગે છે રાહુલ, આ સ્ટોકમાં વધારે પ્રોફિટ બુકિંગ દેખાશે કે આ બોટમ ફિશિંગ કરી શકાય? જી વિક્રમ, સ્પાઇસ જેટમાં જો અત્યારે મુવમેન્ટ જોઈએ તો એક ફ્લેગ ફોર્મેશન બન્યું હતું, અને ગઈકાલે સ્ટોકે એટેમ્પ્ટ લીધી કે એનો બ્રેકઆઉટ આવ્યો, પણ ડેફિનેટલી ઇટ વોઝ અ ફેલ્ડ બ્રેકઆઉટ અને ડોજી ફોર્મેશન છે. અને ડોજી ફોર્મેશન પછી આજે એક વીકનેસ જોવા મળી છે, તો ડેફિનેટલી જે આપણે છેલ્લા જે 2-3 અઠવાડિયાથી જે મુવમેન્ટ આવી હતી, ઓલમોસ્ટ 115થી લઈને સમજો ને 153 સુધીની રેલી આવી હતી, મને લાગે છે કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ છે. ઇફ ઇન કેસ સ્ટોક સેટલ ડાઉન અરાઉન્ડ સે 130, દેટ વુડ બી ધ આઈડિયલ લેવલ્સ ટુ એન્ટર ઇન ધ સ્ટોક. એટલે એ લેવલ પર બાય કરવું જોઈએ, કારણ કે જે અત્યારે જેટ એરવેઝનો જે ઇસ્યુઝ છે એની કારણે જે બધું જે સ્વિંગ્સ આપણને જોવા મળે જે બિઝનેસની, એ ઇન્ડિગો અને સ્પાઇસ જેટ વુડ બી ધ બેનિફિશિયલ. તો ડેફિનેટલી 130ની એરિયામાં એક્યુમ્યુલેટ કરવું છે. ઇટ વુડ ટેક સમ ટાઈમ ફોર અગેન નેક્સ્ટ લેગ ઓફ રેલી, બટ ડેફિનેટલી સ્ટોક હેઝ પોટેન્શિયલ ટુ ટેસ્ટ ધ લેવલ ઓફ મે બી 165 ઇન ધ કમિંગ મંથ્સ. અને ઇન્વેસ્ટમેન્ટ પર્સ્પેક્ટિવથી 115નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, પણ આઈડિયલ લેવલ ટુ એન્ટર વુડ બી 130-125. ડેરિવેટિવ સાઈડ આજે મનપુરમ ફિનાન્સ પર શોર્ટ કવર થતા શરૂઆતી ટ્રેડમાં જોવા મળી રહ્યા છે. ઉજ્જીવન પણ તમે જો ખરીદારીના મોડમાં જોવા મળ્યો થોડી વાર પહેલા, તો સુમિત શું લાગે છે એનબીએફસીમાં?
એનબીએફસીમાં સ્પેશિયલી તમે ઉજ્જૈનનો નામ લીધું, થોડું પ્રોફિટ બુકિંગ ઓપનના લેવલથી જોવા મળી રહ્યું છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો અમને એવું લાગે છે કે ઘટાડે એ સ્ટોક્સ ઉપર એક બાય લેવલ લઈને ચાલુ જોઈએ. આવતા દિવસોમાં આપણને ત્યાંથી સારો અપસાઇડ મૂવ એનબીએફસીમાં જોવા મળી શકે છે. ઇક્વિટાસ, ઉજ્જીવન, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, એચડીએફસી, એ બધા સ્ટોક્સ અમને ઓવરઓલ એવું લાગે છે કે કોઈ પણ ઘટાડો જો જોવા મળે સ્ટોક્સમાં તો એ ઘટાડે બાય લેવલ લો, અને આવતા કપલો વીક્સમાં ટુ બી વેરી પ્રિસાઇઝ આવતા કપલો મંથમાં ત્યાંથી આપણને બહુ સારો અપસાઇડ મૂવ જોવા મળી શકે છે. ઉજ્જીવનમાં સ્પેશિયલી જોવા જઈએ તો આ સ્ટોક થોડું દબાણ દેખાઈ શકે છે, જેમાં નીચેમાં આપણને 320-325 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એ ઘટાડે 320-325 ના પાસે બાયનો વ્યૂ લો, ઉપરમાં 345 ના લેવલ બ્રેક થયા પછી સારો અપસાઇડ મૂવ આપણને સ્ટોકમાં જોવા મળશે. અત્યારે ઇમિડિયેટલી ડે ટ્રેડિંગમાં થોડું દબાણ જોવા મળી શકે છે. ઓકે, અને આ સાથે જોઈશું કે આપણે આવતીકાલે એક્સપાયરી છે, પેલા ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપરથી જોઈએ તો આપણને કોઈ મોટા એક્શન એવા બનતા નથી દેખાઈ રહ્યા છે. સામે જુઓ રોલ ઓવરના ફિગર્સ પણ અત્યારે આપણે જોયો તો ખાસા એવા અગ્રેસિવ બનતા દેખાઈ રહ્યા છે સર્ટેન કેટલાક કાઉન્ટર્સમાં. એમાં એક ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સનું કાઉન્ટર છે. બ્રિજેશ, કોઈ વ્યૂ બને છે આ સ્ટોક માટે? ઓલરોસ આપણે રોલ ઓવર જોઈએ તો આજના D3માં પણ આપણને 72% સુધીના આવતા દેખાઈ રહ્યા છે. મને લાગે છે આ સ્ટોક થોડોક ચોપી રહેશે, હજી પણ મને લાગે છે કન્સોલિડેશનમાં થોડુંક ટ્રેડ કરશે, કેમ કે આપણે ઇનિશિયલી જોશું તો અરાઉન્ડ 830-840 અરાઉન્ડ 750ની મોટી રેન્જમાં ટ્રેડ કરે છે, તો હું થોડુંક આ સ્ટોક્સને અત્યારે અવોઇડ કરવાની સલાહ આપીશ. અત્યારે અવોઇડ કરવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. તમે જો લિબર્ટી શૂનું કાઉન્ટર સતત આ સપ્તાહ દરમિયાન તેજીમાં રહ્યું છે. રાહુલ, જો તમે ચાર્ટ જોઈ શકો, કારણ કે 3 ટ્રેડિંગ સેશનમાં 13% રિટર્ન. જે લિબર્ટી શૂઝનો અગર ચાર્ટ, એક તો મિડકેપ સ્ટોક છે અને બીજું હવે કે વોલ્યુમ જેટલા નથી હોતા, પણ ડેફિનેટલી જે છેલ્લા 1.5 વર્ષમાં જે ચાર્ટ પેટર્ન બની છે એક ડાઉનવર્ડ ફોલિંગ વેજ બની છે, અને સ્ટોક ઇઝ ઓન ધ વર્જ ઓફ અ બ્રેકઆઉટ અને કન્ઝમ્પશન સ્ટોરી છે પછી આની અંદર. એટલે ડેફિનેટલી લાર્જર ડિગ્રી ટ્રેન્ડ હવે સ્લોલી અને ગ્રેજ્યુઅલી પોઝિટિવ થઈ શકે છે, બટ સ્ટોક નીડ્સ ટુ બ્રેક ધ લેવલ્સ ઓફ 159-160. આ લેવલથી જો ઇફ ઇન કેસ ઘટાડો આવે છે અરાઉન્ડ 135-132, તો આ લેવલથી સ્લોલી અને ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરવું છે. બટ વન શુડ નોટ બી એક્સપેક્ટિંગ કે બહુ શોર્ટ ટાઈમમાં તમને રિટર્ન્સ આવી જાય, કારણ કે આ સ્લો હજુ ટ્રેન્ડ પોઝિટિવ થતા થોડી વાર લાગશે અને મોમેન્ટમ પિકઅપ ટર્ન અરાઉન્ડ થતા થોડી વાર લાગશે. તો ડેફિનેટલી કરંટ લેવલથી એક્યુમ્યુલેટ કરો 130-132 સુધીમાં. ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી 115નો સ્ટોપ લોસ રાખો. લોંગ ટર્મમાં એવું લાગે છે કે 195-200નું લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો ડેફિનેટલી ઇટ શુડ બી યુઝ એઝ અ બાય એન્ડ ડીપ શુડ બી અ સ્ટ્રેટેજી ઇન ધ સ્ટોક.